વાવવન્યામાં આપનું સ્વાગત છે. કહેવાય છે ને કે એક છોકરી જ્યારે કોઈ પણ એક નિર્ણય કરી લે છે તો એને પૂરો કરીને જ રહે છે, એટલી શક્તિ ભગવાને દરેકે દરેક સ્ત્રીમાં આપેલી જ છે. અને એવી જ એક છોકરી કે જે નાના ગામમાંથી આવી અને આજે કબડ્ડીમાં નેશનલ્સ રમે છે અને ચેમ્પિયન પણ બને છે, એવી આજે વાવ ઉમનિયાને આપણે મળવાના છીએ, જેમનું નામ છે શિવાની ત્રિવેદી. શિવાની, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલાં તો હું તમને અભિનંદન પાઠવવા માંગીશ કે તમે એક નાનકડા ગામમાંથી આવો છો અને તમે કબડ્ડીમાં નેશનલ્સ પણ રમ્યા છો અને ચેમ્પિયન પણ બન્યા છો, એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. શિવાની, શરૂઆત કબડ્ડીની ક્યારથી થઈ? તમે નાનપણથી જ કબડ્ડી રમતા હતા? નાનપણથી જ કબડ્ડી રમવાનો શોખ હતો? આમ તો જનરલી કેવું હોય કે સ્કૂલમાં બધા કોઈ કોઈ પર્ટિક્યુલર ગેમ્સ રમતા હોય, તો અમે પણ નાના નાના છોકરા સાથે રમતા હતા કબડ્ડી. પણ સ્ટાર્ટિંગ થયું, હું ભણતી હતી સેવન્થમાં, ત્યારે અમારા કોઈ ટીચર એક ઇવેન્ટ માટે અમને લોકોને લઈ ગયા હતા કબડ્ડી રમવા સ્પેશિયલ. ત્યારે મને યાદ છે, ત્યારથી મને આમ શોખ હતો કે હું રમું કબડ્ડી. પણ મારી પાસે કોઈ સ્કોપ ન હતો, બસ એ રમ્યા એ લાસ્ટ એન હતું કે રમવા માટે ક્યાંક ગયા છીએ, બસ એ પછી કોઈ સ્કોપ હતો નહીં. એ પછી સ્ટાર્ટ થયું, હું હાયર સ્ટડીઝ માટે ભણતી હતી ત્યારે એક ઇવેન્ટની સ્થાપના થઈ ગવર્મેન્ટ દ્વારા, તો એમાં અમારું સિલેક્શન થયું અમારા કોઈ સ્કૂલના ટીચર દ્વારા કે ભાઈ તમારે રમવા જવાનું છે તો તમે રેડી થઈ જાઓ ક્લાસમાંથી. થોડી છોકરીઓ તો બધા ઊભા તો થઈ ગયા, પણ કહેવાય ને સ્પોર્ટ્સ કેવી વસ્તુ છે કે એક્સરસાઇઝ કરો એટલે શરીર તમારું સ્વાભાવિક રીતે દુખાવાનું છે. એટલે એક દિવસ, બે દિવસ, એમ થોડા દિવસો પછી 8-10 છોકરીઓમાંથી ખાલી 2 છોકરીઓ ઊભી રહી હતી. એકે રેસલિંગ પસંદ કર્યું અને હું કબડ્ડીમાં સિલેક્ટ થઈ. બસ આ રીતે જર્ની પછી મારી સ્ટાર્ટ થઈ અને એ મારો ટર્નિંગ પોઈન્ટ હતો કે મેં કબડ્ડી સિલેક્ટ કર્યું. બરાબર છે. શિવાની, નાનપણમાં તમે વિચાર્યું નહોતું કે તમે કબડ્ડીમાં આગળ વધવાના છો? જસ્ટ એક એવો ઇન્સિડન્ટ થયો તમારી સ્કૂલમાં અને તમને કબડ્ડીમાં ચાન્સ મળી ગયો. તો જ્યારે કબડ્ડીની શરૂઆત કરી ત્યારે તમે પહેલા કઈ ગેમ રમ્યા અને કે પહેલા કેમાં ચેમ્પિયન બન્યા? પહેલા તો કેવું હતું, અમે જે સ્કીમ ચાલે છે એમાં 3 ગેમ છે, જુડો, કુસ્તી, કબડ્ડી. તો પહેલા એવું નક્કી નહોતું કે મારે કબડ્ડી જ રમવાનું, તો સર એવું કરાવે, થોડી વાર રેસલિંગ કરાવે, જુડો કરાવે, કબડ્ડી કરાવે. પણ પછી એવું કહેવાય ને કે ઓલું સરને ખબર પડી જાય કોચિસને કે છોકરું સેના માટે બન્યું છે, તો પછી મારું મને સરે કોન્સન્ટ્રેટ કરાવ્યું કબડ્ડી ઉપર. એટલે ત્યારથી શોખ તો હતો અને ગમે બી કબડ્ડી રમવું, પણ ત્યારથી એક દિશા મળી ગઈ કે ના ભાઈ મારે આ ફિલ્ડમાં, આ સ્પોર્ટ્સમાં આગળ વધવું છે. બરાબર. અને શિવાની, દરેક વસ્તુમાં જ્યારે આપણે કોઈ એક નિર્ણય કરીએ કે ભાઈ મને આ જગ્યાએ આગળ વધવું છે, તો એ ઇઝીલી નથી વધાતું. દરેકમાં કંઈક ને કંઈક સ્ટ્રગલ આવતી હોય, કંઈક ને કંઈક ઓબ્સ્ટેકલ્સ આવતા હોય. આઈ એમ શ્યોર કે તમે જ્યારે નિર્ણય લીધો ત્યારે જ્યારે તમે ફેમિલીમાં વાત કરી તો એમનો શું પ્રતિસાદ હતો અને તમે કઈ કઈ સ્ટ્રગલ્સ ભોગવી? સ્ટ્રગલ તો ભોગવી નથી, કેમ કે મારા ફેમિલી મેમ્બર્સ મને પહેલેથી સપોર્ટ કરતા હતા. મેં જ્યારે એમને કીધું કે હું કબડ્ડી માટે સિલેક્ટ થઈ છું, મને જવાનું છે, તો એ લોકો ખુશ બી હતા અને એ લોકો હંમેશા મને સપોર્ટ કરતા રહે છે કે તું જે છું, જે ફિલ્ડમાં છું એ બહુ સારું ફિલ્ડ છે, તું એટલીસ્ટ ફિટનેસ, તારી ફિટનેસ રહેશે એમ જ, જેમ છે તું એમ, તું બીમાર નહીં પડે અને તું ખુદ એક સારી જગ્યાએ જઈ શકીશ. એટલે મારા ફેમિલી મેમ્બર્સ તો મને ઓલવેઝ સપોર્ટ કરતા હતા, મારા ફ્રેન્ડ્સ બી મને સપોર્ટિવ હતા. અને ઓબ્સ્ટિકલની વાત તો રહી, હોય ઘણા લોકો એવા હોય, મને બી એવું હતું કે મારા સાથે બી 2-3 છોકરીઓ હતી, છોકરાઓ હતા જે મારાથી થોડું સારું રમતા હતા, મને જલન બી થતી હતી કેમ કે ઘણી વખત મને ઠપકો પડ્યો હતો સર પાસેથી કે આવું બધું તમે જોવો, શીખો, આગળ વધો. અને મેં બી ઠાણી લીધું કે બધા જશે તો હું કેમ પાછી રહી જાઉં. મેં બી પછી સ્ટાર્ટ કર્યું, મેં બી મારી મહેનત કરી અને પછી નેશનલ સુધી પહોંચી ધીમે ધીમે. શું વાત છે. એટલે શિવાની, કહેવાય ને કે તમે વિચાર્યું કે મારે કબડ્ડીમાં આગળ વધવું છે, પછી પાછળ જોવાની કોઈ જગ્યા જ નથી કે કોઈ સ્કોપ જ નહોતો. શિવાની, તમે જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી અત્યાર સુધી તમે ઘણા બધા અનુભવો કર્યા હશે. તમે સ્ટેટ લેવલ પણ રમ્યા, પછી નેશનલ રમ્યા અને ચેમ્પિયન પણ બન્યા, તો એ જે આખો જર્ની છે એ કેવી રહી? જર્ની સ્ટાર્ટ થતાં તો બહુ સારું લાગ્યું. પછી આ હાથ પગ દુખાવો, તો કે નવા નવો કોઈ પ્લેયર હોય, પ્લેયર તો ના કહેવાય, તાજુ તાજુ એ 2 દિવસ રમશે એટલે ઓબ્વિયસલી એના હાથ પગ દુખશે, એટલે બીજા દિવસથી સ્પોર્ટ્સ નહીં કરે. મને બી દુખતા હતા, મને બી શરીર પેન થતું હતું, પણ મેં કીધું ના, રમવું છે, ઈચ્છા છે, શોખ છે. તો બસ પહેલાં શોખ હતો, પણ હવે એ લાગણી સાથે જોડાઈ ગયું છે કે ના, મને રમવું છે, હું કરીશ, બસ એમ પછી આગળ વધતા ગયા. બરાબર. સ્ટેટ લેવલ જ્યારે તમે રમ્યા ત્યારે તમે જીત્યા અને ચેમ્પિયન બન્યા, તો
કેવો એક્સપિરિયન્સ હતો એ? સૌથી વધારે સારું ત્યારે લાગે કે જ્યારે બહુ બધી પનિશમેન્ટ ભોગવીને આપણે સ્ટેટ લેવલમાં ચેમ્પિયન બનીએ અને પછી જ્યારે કોચના મોઢા પર જે સ્માઈલ, આપણા માટે રિસ્પેક્ટ હોય અને આપણને એમની માટે હોય અને આપણી મહેનત જ્યારે રંગ લાવે ત્યારે બહુ સારી ફિલિંગ્સ આવે કે ના ભાઈ, અમે જે ભોગવ્યું એ અમને આજે ફળ મળ્યું છે એનું. બરાબર છે. અને પછી સ્ટેટ્સમાંથી નેશનલ લેવલ રમ્યા, તો એ કેવો અનુભવ હતો? નેશનલ લેવલમાં સૌથી પહેલાં નેશનલ તો મારી પટના બિહાર થઈ હતી. મારી સેકન્ડ નેશનલમાં મને બહુ પ્રોબ્લેમ્સ થઈ હતી, કેમ કે અમને લોકોને ઓરલી તો કહી દેવામાં આવે કે આટલા જણનું સિલેક્શન થયું છે, કોઈ કારણસર લેટર અટવાઈ રહ્યો હતો તો લેટર આવ્યો નહીં સ્કૂલમાં. અને લેટર આવ્યો ક્યારે, જ્યારે મારે રિપોર્ટિંગ કરવાનું હતું પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં, એના આગલી રાત્રે આવ્યો. જવાનું તો મારું ઓલરેડી નક્કી હતું જ, પણ લેટરના લીધે થોડું પ્રોબ્લેમ થઈ ગયા. તો લેટર સ્કૂલમાં આવ્યો, સ્કૂલના પ્રિન્સિપાલ કે તમે ટ્રસ્ટીને વાત કરો, ટ્રસ્ટી કે પ્રિન્સિપાલને વાત કરો, મને તો જોઉં જ તું પ્રી નેશનલ, કેમ મારી નેશનલ છૂટી જાત, હું ના જાત. તો પછી મેં કોઈનું વિચાર્યું નહીં, મારી બેગ્સ ઓલરેડી પેક હતી, તો હું બેગ ઉઠાવીને ડાયરેક્ટ જતી રહી પ્રી નેશનલ કેમ્પમાં. પ્રિન્સિપાલનો ફોન આવ્યો, મારી એક્ઝામ બી માથે હતી. મેં તો મેડમ મારાથી નહીં થાય, હું નહીં આપી શકું એક્ઝામ, હું નેશનલ કેમ્પમાં છું. મેડમ કે સારું કોઈ વાંધો નહીં, હવે તમે જતા રહ્યા છો તો પછી તમને બોલાવીને કોઈ મતલબ નથી. બરાબર. તો બધી રૂકાવટો આવતી હતી, પણ તો બી પાર કરવી પડે આપણે, જ્યાં આગળ વધવું છે ત્યાં. કબડ્ડી તમારો સાથ આપે. બરાબર છે. અને શિવાની એમ કહેવાય ને કે ઘણી બધી સ્ટ્રગલ્સ પછી તમને જે ફળ મળે છે, તમે જ્યારે આટલી બધી સ્ટ્રગલ કરી નેશનલ રમ્યા અને ચેમ્પિયન બનો, ત્યારે એ જે આખી ખુશી હોય છે એ આખી અલગ લેવલની હોય છે. અને એ બનતા બનતા ઘણી દરેકે દરેક પ્લેયર જે હોય છે એની પાછળની મહેનત હોય છે, તો કેવી તૈયારી કરવી પડતી હોય છે? જેમ કે નેશનલ રમવા જાઓ ત્યારે તમારે મેચ તો રમવાનું જ હોય, પણ એના સિવાય પણ ઘણી બધી તૈયારીઓ હોય, તો એના વિશે જણાવો. એમાં અમને મોર્નિંગ સેશનમાં પ્રેક્ટિસ કરાવે રનિંગ એક્સરસાઇઝ, એની થોડી સ્કિલ્સ હોય, એના થોડા ડિફેન્સ હોય, એ બધું સવારે પ્રેક્ટિસ કરાવે, સાંજે ફિટનેસ કરાવે, સાંજે બી સ્કિલ્સ હોય, બપોરના ટાઈમે લંચ યા થિયરી ક્લાસીસ ચાલતા હોય. કેમકે યસ, કેમ કે સ્પોર્ટ્સમાં ફિઝિક્સ બી બહુ મહત્વનું છે. આપણને પોતાને ફિઝિક્સ વિશે, ઇન્જરી વિશે ખબર પડવી જોઈએ કે તમે કઈ ઇન્જરીમાં શું કરી શકો છો. ડોક્ટર નથી, ફિઝિયો નથી, તો તમે તમારી ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકો છો, એના માટે થિયરી ક્લાસ બી અપાતા હોય છે. બસ આવી ઘણી બધી તૈયારીઓ થતી હોય. જ્યારે તમે નેશનલમાં જતા હો છો, સ્ટેટ લેવલમાં પણ સેમ રીતનું પેટર્ન? ના, સ્ટેટ લેવલમાં અમુક જે મોટી સિટી હોય છે ત્યાં સ્ટેટ લેવલના કેમ્પ લાગે છે, પણ હું જ્યાંથી બિલોંગ કરું છું ગ્રામીણ લેવલથી, ત્યાં સ્ટેટ લેવલનો કેમ્પ નથી લાગતો. જાતે જ બધી તૈયારી કરવી પડે છે. શિવાની, આઈ એમ શ્યોર કે તમે ઘણા બધા અનુભવો કર્યા હશે ચેમ્પિયન બન્યા ત્યાં સુધીમાં, એમાંથી કોઈ એવો અનુભવ કે જે તમને યાદગાર રહ્યો હોય? યાદગાર તો ઘણા, એમ તો કહેવાય ને કે મારી આખી જર્ની યાદગાર છે, કેમ કે કબડ્ડી ના હોત તો અત્યારે હું ત્યાં જ હોત, ભણતી હોત, બસ બીજું કોઈ એક્સ્ટ્રા પ્રવૃત્તિ ના હોત મારી પાસે કરવા માટે. તો એમાં યાદગાર કિસ્સો એવો હતો, જ્યારે અમે પ્રેક્ટિસ ટાઈમે નાના બાળકોની ટીમ હતી, પણ ખબર નહીં કોઈ કારણસર અમે છોકરીઓ હારી ગયા એમની સામે. તો મારા કોચે, આવું ઝાડ હતું એક, તો એને અડધો કલાક સુધી અમે લોકો ચીપકીને ઉભા રહ્યા હતા, ચીપકો આંદોલન કરાય. તો જ્યાં સુધી તમે અંદરથી નહીં અનુભવ, તમે નાના છોકરાથી હારી ગયા ત્યાં સુધી અમને લોકોને ઉભા રહ્યા. અને મારે બંને ગેમવાળા, જુડો અને રેસલિંગ, બંને ગેમવાળા અમને જોઈને હસતા હતા. અમે ખાલી ચાર જ જણ સિનિયર લોકો જે હતા એ લોકો ઝાડને ચીપકીને ઉભા રહ્યા હતા. બસ એ ઇન્સિડન્સ, પૂરી જર્ની મને યાદ આવે જ્યારે જ્યારે હું ભૂલ કરું, કે મારી ભૂલનો સૌથી મોટો પાઠ હતો. અચ્છા, એટલે તમારા કોચે આવી પ્રકારની પનિશમેન્ટ આપી હતી. બરાબર. શિવાની, એક વાત બહુ જરૂરી છે કે જીવનમાં જો સ્પોર્ટ્સ હોય તો એનું જીવન આખું અલગ પ્રકારનું હોય છે. જેમ કે સ્કૂલમાં ઓર્ડિનરી છોકરાઓ પણ ભણતા હોય, અને કોઈ એવું છોકરું પણ હોય કે જે એક સ્પોર્ટ્સ કમ્પલસરી રમતું હોય, તો એ બંનેમાં ડિફરન્સ શું હોય છે? ઓર્ડિનરી જે છોકરું છે એને ખાલી એક એજ્યુકેશન છે એની પાસે, એના બેઝ પર એ આગળ વધી શકશે, નો ડાઉટ. પણ જે સ્પોર્ટ્સ કરતું હશે એ એની રીતે ફિટ રહેશે, એને ખબર પડશે કે હું બહાર જઉં મારે કેવી રીતે બિહેવ કરું. મેચ્યોરિટી લેવલ કહેવાય એ એનામાં થોડું વહેલા આવી જશે, એ ફિટ રહેશે, એનું પોતાનું ધ્યાન જાતે રાખી શકશે, બહારની દુનિયામાં કેવી રીતે હરવું ફરવું બધી એનામાં નોલેજ. અને એક સ્પોર્ટ્સ ફિલ્ડ છે, બીજું એક ફિલ્ડ છે અભ્યાસ ઉપરાંત, એક બીજું ફિલ્ડ છે, એને સારી રીતે સમજી શકશે, એનું જ્ઞાન બી એની પાસે હશે. એટલે બે કરિયર ઓપ્શન, બે કરિયર ઓપ્શન હશે એની પાસે, એક ચાહે તો ભણવામાં આગળ વધી શકશે, ચાહે તો એ સ્પોર્ટ્સમાં આગળ વધી શકશે. બરાબર છે. અને કોઈને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય તો એમાં સ્પોર્ટ્સની જેમ કહેવાય કે સ્પોર્ટ્સ કોટા છે, તો એના શું શું ફાયદાઓ હોય છે?
સ્પોર્ટ્સ કોટામાં હોય તો ધારો કે હું કબડ્ડી રમું છું, હું સ્ટેટ લેવલ ચેમ્પિયન, નેશનલ લેવલ ચેમ્પિયન છું, મારી પાસે ચેમ્પિયનશિપ છે, મેં પાર્ટિસિપેશન કરેલું છે, પણ એના બેઝ પર સરકાર દ્વારા અમને લોકોને સ્પોર્ટ્સ કોટામાં જોબ મળે છે. ત્યાં અમારે કંઈ કામ બી કરવાનું હોય અને રમવાનું બી હોય સાથે સાથે. મીન્સ કે ઓર્ડિનરી લોકો કરતાં અમને સ્પોર્ટ્સ કોટામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, કેમ કે સ્પોર્ટ્સ કોટામાં ઇઝીલી જોબ મળી જાય. આમ તો એવું ઇઝીલી નથી મળતી, કેમ કે બહુ એમાં બી મહેનત માંગી લે છે, એના બી અમુક નોર્મ્સ હોય છે કે તમે આ ક્લિયર કરેલા છે તો જ તમારી રિક્રુટમેન્ટ થશે, નહીં તો પછી મારે ક્લિયર કરવા પડે, પછી મારી રિક્રુટમેન્ટ થશે. બરાબર. પણ એક એ કહેવાય ને કે કરિયર સારું તમારું બની શકે છે જો તમે સ્પોર્ટ્સમાં પણ આગળ વધ્યા હોય તો. ઘણી બધી છોકરીઓ જે છે અત્યારે આપણે જોઈ રહી છે, તો દર્શક મિત્રોને જણાવો કે કેવી રીતના કબડ્ડીમાં કે કોઈ પણ સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય તો શું કરવું પડે. કબડ્ડીમાં મારા ગ્રામીણ વિસ્તારમાં તો આવી કોઈ ફેસિલિટી હતી નહીં, કોઈ એનો બેઝ નહોતો કે સ્પોર્ટ્સ એટલે શું. સરકાર દ્વારા એ ઇવેન્ટ આખી ઊભી કરવામાં આવી અને મારા ગામને બી એ મળી સેવા, એના દ્વારા હું અત્યારે અહીંયા આવીને ઊભી છું, તો મને બી ખબર છે સ્પોર્ટ્સ એટલે શું. પણ હજુ બી આજુબાજુ નાના નાના ગામડા છે જ્યાં નથી ખબર. હું 2-3 જગ્યાએ વિઝિટમાં ગઈ હતી તો મેં આવું વાત કરી કે તમારી બાળકીઓને પ્રેક્ટિસ હું કરાવવા ઈચ્છું છું, હું ફ્રી સેવા આપીશ, એનો કોઈ નહીં, તમે ખાલી તમારી બાળકીઓને મોકલો 2 ટાઈમ પ્રેક્ટિસમાં. પણ એવો રિસ્પોન્સ બી મળ્યો છે નેગેટિવ, કે ના અમારે અમારી બાળકીઓને ક્યાંય નથી મોકલવા, કે ઘણા ઇન્સિડન્ટ અમે જોયા છે કે અત્યારે બધું બહુ જ થાય છે દુનિયામાં કે છોકરા ઉઠાઈ જાય, તો એ લોકો રાજી નથી થતા છોકરાઓને મોકલવા, કેમ કે એમને બી નથી ખબર સ્પોર્ટ્સ એટલે શું. એટલે સ્પોર્ટ્સ અવેરનેસ એ બહુ જરૂરી છે નાના નાના ગામડામાં, કેમ કે સિટીમાં ડેવલપમેન્ટ છે પણ સિટીના લોકો ઓલરેડી એ વસ્તુથી જાણકાર છે કે સ્પોર્ટ્સ એટલે શું, પણ જે ગામડાની છે પબ્લિક એમને નથી ખબર કે સ્પોર્ટ્સ એટલે શું, કેમને આગળ વધશે. મેં જવાબદારી લીધી એ લોકોની કે હું લઈ જઈશ એ લોકોને, હું સાથે જ, પણ એ લોકોને મારા પર બી વિશ્વાસ ના બેઠો, એટલે ત્યાં અવેરનેસની જરૂરિયાત છે. બરાબર. શિવાની, કબડ્ડી ચેમ્પિયન હોવાના સાથે સાથે તમે બીજું પણ, જેમ કે તમે વાત કરી, તમે સરસ એક કામ કરો છો કે જેટલી પણ ડોટર્સ હોય એ લોકોના પેરેન્ટ્સને તમે કન્વિન્સ કરો છો એમને હાયર એજ્યુકેશન, તો એના વિશે અમને પણ થોડું જણાવો. હું તો બીજી કોઈ વાત નહીં કરું, કેમ કે મારા ગ્રામીણ એરિયામાં મેં બહુ બધું જોયેલું છે કે છોકરી 10-12 વર્ષની થાય એટલે એને એવું કહે કે તું 10-12 ભણી એટલે તને કોઈ સારો ઘરવાળો મળી જશે. બસ એનું એજ્યુકેશન ખાલી એ જ કામનું કે કોઈ સારો ઘરવાળો એને મળે એટલા માટે, પણ એવું નથી વિચારતા કે છોકરી ભણે છે તો એનું કોઈ પ્રોડક્ટિવ, એનું કોઈ પોતાનો વિકલ્પ પસંદ કરી શકે. એને એજ્યુકેશન એટલા માટે આપવામાં આવે છે કે એ સારો ઘરવાળો મેળવી શકે. બસ ખાલી એનો મોટિવ એ હોય છે એ લોકો પેરેન્ટ્સનો, બસ મારે એ વસ્તુને બદલવી છે કે એ ભણે છે, એ અભ્યાસ કરે છે, તો તમે એના મનપસંદની વસ્તુ એને કરવા દો, એનો વિકલ્પ આપો એને કે એ તરફ પ્રયાણ કરે. બરાબર છે. કે કોઈ શિક્ષક બનવા માંગતું હોય, કોઈ મ્યુઝિકમાં આગળ વધવા માંગતું હોય, કોઈ સ્પોર્ટ્સમાં, કોઈ મારી જેમ આગળ વધવા માંગતું હોય. બરાબર છે. તો હજી પણ તમે આ ઘણી બધી ડોટર્સને પેરેન્ટ્સને તમે કન્વિન્સ કર્યા, એમાંથી કોઈ એક એવો અનુભવ કે જે તમે શેર કરવા માંગો? આમ તો બધા અનુભવ જ છે, પણ નથી પેરેન્ટ્સ કન્વિન્સ નથી થતા. એ એવું કહે છે કે જવાબદારી કોણ લેશે, એને વાગી ગયું તો એનું જમા કરવાનું શું, તમે આટલા દિવસ ક્યાંય બહાર લઈ જશો એનું ધ્યાન કોણ રાખશે. પણ અમે લોકો ટ્રાય કરીએ છીએ કે અમે લોકો મેક્સિમમ એ લોકો સુધી પહોંચાડી શકીએ, અમારી રજૂઆત કરી શકીએ કે સરકારશ્રી દ્વારા જે બધું ચાલે છે ને એમના અંડરમાં જ અમે છીએ ને આ બધું કામ કરી રહ્યા છીએ, પણ એ લોકો કન્વિન્સ થવા તૈયાર નથી હોતા. રેર કેસમાં કોઈ કન્વિન્સ થાય તો એ છોકરું આગળ વધે છે. બરાબર છે. એટલે ગ્રામીણ વિસ્તારમાં હજી પણ એવું હોય છે કે ભાઈ કેવી રીતના આ કોઈને અમારું છોકરું સોંપી દઈએ. બરાબર છે. અને દરેક મા બાપની એ ચિંતા તો હોય જ છે, પણ જ્યારે નેશનલ લેવલના ચેમ્પિયન તમારી સામે આટલું સરસ તમને ગાઈડન્સ આપવા માંગતા હોય અને છોકરાઓને આગળ વધારવા માંગતા હોય, તો આઈ થિંક એ ગળે વાત ઉતરવી જોઈએ. અમારા કોસ્ચ્યુમ હોય છે જે શોર્ટ્સ અને ટી શર્ટ્સ હોય છે, તમે જોયેલા હશે એકદમ, તો ઘણા લોકોને એ બી નથી પસંદ હોતું. એ લોકો એવું કહે છે કે નાના નાના શોર્ટ્સ પહેરીને છોકરીઓ રમે છે, પણ હવે એ લોકોને સમજણ પડવી જોઈએ કે આ સ્પોર્ટ્સ વસ્તુ એવી છે જે સાડી પહેરીને ડ્રેસ પહેરીને ના રમે. સ્પોર્ટ્સ એક પર્ટિક્યુલર કોસ્ચ્યુમ પર ડિપેન્ડ કરે છે, અને મારી ગેમ એવી છે જેમાં શોર્ટ્સ કમ્પલસરી હોય છે, એના વગર કમ્ફર્ટેબલ ના હોઈએ અમે. પણ તો જે મેન્ટાલિટી કહે ને, નેરો મેન્ટાલિટી, એ હજુ
ઘણા ગ્રામીણ વિસ્તારમાં પેરેન્ટ્સના મગજમાં છે. ઇવન એવું નથી હોતું કે સ્કૂલમાં જે ટીચિંગ આપતા હોય, ટીચર્સ હોય, એ લોકો બહુ બ્રોડ માઇન્ડના હોય છે. ઘણા ટીચર્સ બી એવું કહે છે કે ના ભાઈ, અમારી સ્કૂલની વેલ્યુ તમે આવા શોર્ટ્સ પહેરીને રમો તો ઓછી થઈ જાય, એ બી નથી સમજતા. એટલે હજુ ટીચરોને બી એ સમજાવવાનું છે ત્યાં આગળ કે ના, શોર્ટ્સ એ લોકોનો કોસ્ચ્યુમ છે. બરાબર છે. એટલે આ બધી ઘણી બધી નાની નાની બાબતોના કારણે ઘણી બધી છોકરીઓ અને છોકરાઓ છે કે જે કહેવાય ખરેખર બ્રાઇટ છે, એ લોકોના કરિયર અટકી જતા હોય છે. પણ તમે એક એવા લકી વ્યક્તિ છો કે જે ગ્રામીણ વિસ્તારમાંથી પણ આવા આસપાસના મેન્ટાલિટીમાંથી પણ બહાર આવી અને નેશનલ સુધી પહોંચીને ચેમ્પિયન બન્યા. તો તમારા પેરેન્ટ્સ અને તમારા ફેમિલીને રિલેટિવ્સને પણ અભિનંદન આપવું જોઈએ. તો એવા કોઈ અનુભવ કે જે તમને કહેવાય ને કે તમને દિલથી આમ અડી ગયું હોય કે ના મારે આ કરીને બતાવવું છે, આમણે આવું કહ્યું છે તો. હા, મારી મને ઇન્જરી હતી બેકમાં, તો મેં મારું સ્પોર્ટ્સ ક્વિટ કરી દીધું હતું કેમકે મારાથી રમાતું ન હતું. તો મારા પેરેન્ટ્સ મને એવું કહેતા હતા કે એ ખાલી ઇન્જરી છે, તું ભલે રમને નહીં પણ એટલીસ્ટ તારી ફિટનેસ ચાલુ રાખ તો તું સ્વસ્થ રહીશ. તો મને એવું થઈ ગયું કે ના, મારા પેરેન્ટ્સ આટલું કન્વિન્સ કરે છે તો પછી મારે બી એ લોકોને કંઈક આપવું જોઈએ. એટલે પછી ઘણી બધી રિક્રુટમેન્ટ આવી પણ મેં એપ્લિકેશન નહોતી આપી. પણ પછી લાસ્ટમાં પપ્પા ફોર્સ કરતા હતા કે ના તું આપ, તું કંઈક કર, એ જ ફિલ્ડમાં આગળ વધ. પછી બસ એપ્લિકેશન આપી અને હું જે સ્કૂલમાં મોટી થઈ છું, જે સ્કૂલમાં રમી છું, જે સ્કૂલની બહાર નીકળી છું કબડ્ડી રમીને, એ સ્કૂલમાં મને જોબ મળી ગઈ એઝ એ કબડ્ડી ટ્રેનર. અરે વાહ. એટલે મને થોડું પ્રાઉડ થયું કે હું જે સ્કૂલમાં મોટી થઈ છું, ઉછરી છું, જે સ્કૂલે મને એટલું બધું આપ્યું છે, આજે હું એ સ્કૂલને સેવા આપી શકીશ. શું વાત છે, બહુ જ સરસ, ખૂબ અભિનંદન. શિવાની, આઈ એમ શ્યોર કે કબડ્ડીમાં બે પ્રકારના, દરેક સ્પોર્ટ્સમાં બે પ્રકારના ભાગ હોય છે કે એક પ્લેયર બની શકે અને એક કોચ બની શકે. તો એના વિશે અમને જણાવો કે દર્શક મિત્રોમાંથી કોઈ પણ અગર જો આવી રીતના કબડ્ડીમાં આગળ વધવા માંગતા હોય તો એની ઇન્કમ કેવી રીતના જનરેટ થાય, પ્લેયરમાં કેવી રીતના આગળ વધી શકાય, કોચમાં કેવી રીતના આગળ વધી શકાય? પ્લેયર તો બનવા માટે પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલમાં ચેમ્પિયન થયા તો આપણે સ્ટેટ લેવલ રમી શકીશું. સ્ટેટમાં ચેમ્પિયન બન્યા તો આપણે નેશનલ લેવલ સુધી, અને નેશનલમાં સિલેક્શન થતા હોય ઇન્ટરનેશનલ માટે તો ત્યાં ઇન્ટરનેશનલમાં માટે સિલેક્શન થઈ ગયું તો પછી આપણે પ્રી નેશનલ કોચિંગ કેમ્પ ભરવા પડે અને ત્યાં સિલેક્શન થયું પછી ટીમ ગેમમાં રમવાનો ચાન્સ મળે. બાકી સિંગલ ગેમ છે એમાં તો આપણને ચાન્સ છે કેમકે આપણે પોતાના દમ પર કરવાનું છે. અને મારી ગેમ એવી છે કે મારે પૂરી ટીમનો સપોર્ટ જોઈશે, હું એકલી કઈ નહીં કરી શકું. બરાબર છે. એટલે ધીરે ધીરે આગળ વધે. અગર જો કોઈને કોચ બનવું હોય, તો એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ લેવા જવી પડે છે, વર્ષ 1.5 વર્ષની. એના અલગ અલગ જગ્યાએ એના નક્કી કરેલા છે સેન્ટર, જેમ કે પટિયાલા છે, બેંગ્લોર છે, લુધિયાણા છે, એ જગ્યાએ અલગ અલગ ગેમની કોચિંગ મળે છે. અને ત્યાંથી પછી જે કોચ બહાર આવે છે ટ્રેનિંગ લઈને, એ પ્રોફેશનલ કોચ એઝ એ ઇન્કમ એમને મળે છે અને જ્યાં ગવર્મેન્ટ ક્યાં ત્યાં એમનું પોસ્ટિંગ થઈ જાય છે. બરાબર છે. અને એ રીતના દરેકે દરેક સ્પોર્ટ્સમાં આ રીતના હોય છે સિસ્ટમ? દરેક સ્પોર્ટ્સમાં હોય છે. એવું નહીં કે હું ખાલી કબડ્ડી રમું છું તો કબડ્ડી, કોઈ બી સ્પોર્ટ્સ હોય, યા જુડો હોય, ફૂટબોલ હોય, ક્રિકેટ હોય, કોઈ બી સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સ કોટા બી હોય, કોચિંગની વ્યવસ્થા બી હોય. અને અત્યારે સરકારશ્રીએ પાછું નવું ઇન્ક્લુડ કર્યું છે ટ્રેનર, એટલે નાના નાના છોકરા હોય જે 5 થી 8 વર્ષ, 5 થી 8 ધોરણના, એ લોકો ટ્રેનરની અંડરમાં આવે. એટલે ટ્રેનરોની સેવા બી નવી ચાલુ કરી છે કે ટ્રેનર છે, કોચ છે, એટલે ઘણા બધા અર્નિંગ ઓપ્શન. હા, પાછું જે લોકો જીમ સારું કરી શકતા હોય એ લોકોને જીમની તાલીમ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ ફિઝિયો હોય છે, સ્પોર્ટ્સ ટ્રેનર હોય છે. ઘણી બધી વેકન્સી છે, ઘણી બધી જરૂરિયાતો છે જે લોકો આગળ વધવા માંગે છે એની માટે, તો સ્પોર્ટ્સમાં. એટલે એવું નથી કે સ્પોર્ટ્સ કરીશું તો ખાલી આપણને રમવા જ મળશે, આપણી ઇન્કમ બી ચાલુ થશે એવા સરકારે ઘણા બધા પ્રયાસ કર્યા છે. બરાબર, જેની જાણ ઘણા બધા લોકોને નથી હોતી કે સ્પોર્ટ્સમાં ખાલી એક પ્લેયર તરીકે કે ટ્રેનર તરીકે કે કોચ તરીકે નહીં પણ સ્પોર્ટ્સ ફિઝિયો તરીકે અને બધી જ પ્રકારની સ્પોર્ટ્સ મેનેજમેન્ટ હોય છે, સ્પોર્ટ્સ ફિઝિયો હોય છે, સ્પોર્ટ્સ કેમેરામેન હોય છે. અચ્છા, ઘણું બધું હોય છે. બરાબર, એટલે જે રીતના આગળ વધવા માંગે એમને એ આગળ વધી શકે છે. બરાબર છે. શિવાની, કહેવાય ને કે તમે એક ગ્રામીણ વિસ્તારમાંથી નેશનલ ચેમ્પિયન બન્યા અને હવે આગળ તમારી શું ઈચ્છા છે કે તમારે હવે આગળ શું કરવું છે? મને બી જ્યારથી હું રમતી હતી તો મને બી એવું થતું હતું કે હું બી આટલા બધા છોકરાને રમાડી શકું, મારામાં બી એ ટેલેન્ટ હોય કે હું આટલા બધાને ટેકલ કરી શકું. તો મને બી પહેલેથી એવું ઈચ્છા હતી કે હું બી કોચિંગ લાઈનમાં જઉં,
પણ એની માટે હજુ હું બહુ નાની છું, મારે બહુ બધો એક્સપિરિયન્સ ભેગો કરવાનો બાકી છે હજુ. બસ હું ટ્રાય કરીશ કે હું મારા ટ્રાયથી હું કોચિંગ સુધી પહોંચી શકું ને હું બી એક સારો કોચ બની શકું ઇન ફ્યુચર. અમારે આગળ કોચ બનવાની ઈચ્છા છે, એટલે ઘણી બધી નાની શિવાની કે ઘણા બધા કહેવાય ને કે સરસ મજાના કબડ્ડી પ્લેયર્સને ચેમ્પિયન્સ આપણને આપણા દેશમાં મળશે તમારી અંડરમાં, એના માટે તમને અમે શુભેચ્છાઓ પાઠવી આવીએ છીએ. અને શિવાની એક વસ્તુ એવી છે કે ઘણી બધી સ્ત્રીઓ જે છે એ લોકોને અત્યાર સુધી કદાચ ખબર ના પડી હોય કે સ્પોર્ટ્સમાં તમે આ રીતના આગળ વધી શકો છો કે કબડ્ડીમાં આ રીતે આગળ વધી શકો છો, તો એમાં ઉંમરનો કોઈ બાદ હોય છે? ઉંમરનો કોઈ બાદ નથી હોતો, કેમ કે ખેલ મહાકુંભ એવી ઇવેન્ટ છે જે વૃદ્ધ સુધી વૃદ્ધ વયના લોકો પણ રમી શકે છે અને નાના બાળક 5 વર્ષથી ઉપરના બધા જ રમી શકે છે. એટલે સ્પોર્ટ્સ એવી વસ્તુ છે જેમાં ઉંમરનો કોઈ બાદ નથી હોતો, કોઈ પણ ઉંમરે સ્પોર્ટ્સ કરી શકાય. એટલે તમે અત્યારે તમને કેવું લાગે કે 50 વર્ષે કે મારે આ કરવું છે તો આપણે એની શરૂઆત કરી શકીએ? કરી શકીએ, ઓબ્વિયસલી કરી શકીએ. બરાબર. અને એમાં પાછા આપણે સરસ મજાનું ચેમ્પિયન પણ બની અને દેશને પણ ગૌરવ આપી શકીએ, અને દેશ પણ આપણી માટે એટલું બધું કરે છે. ગુજરાત સરકાર દ્વારા જે ખેલાડીઓ સારા હોય એની માટે એક અલગથી સ્કીમ છે, ગુજરાત સરકાર એને સ્ટાઇપેન્ડ આપે છે એના ડાયટ માટે, એના પ્રોટીન માટે, કે જે પ્લેયર છે એ સારી રીતે પ્રોટીન લે, ડાયટ લે, એની ગેમ વધારે સારી બને. એને ખાલી કરવાનું શું બદલામાં, કે એને 2 ટાઈમ રેગ્યુલર પ્રેક્ટિસ કરવાની બસ. એને સેન્ટર ઓફ એક્સેલન્સીના નામે સરકારે સ્કીમ બનાવી છે એવી. અરે વાહ, બરાબર. તો શિવાની, દર્શક મિત્રોને જે અત્યારે જોઈ રહ્યા છે, તમે એમને એક મેસેજ જે આપવા માંગો એ આપી છો? બસ હું દર્શક મિત્રોને એટલું જ કહીશ કે તમે તમારી દીકરી હોય યા દીકરો હોય એને ખાલી એટલા માટે નહીં એજ્યુકેટ કરો કે સારો ઘરવાળો કે ઘરવાળી શોધી શકે, બસ એનું પોતાનું કંઈક ઈચ્છા જે એને સારી તક આપી શકે એની માટે, એ તરફ લઈ જાય એની માટે એજ્યુકેટ કરો. એકદમ સાચી વાત છે કે આજે અત્યારે એવો જમાનો છે કે દરેકે દરેક ફિલ્ડમાં એટલા બધા કોમ્પિટિશન હોય છે કે કહેવાય ને કે ધગસ સાથે લોકો એટલું બધું આગળ પણ વધે છે, અને બ્રિલિયન્ટ માઇન્ડ્સ આપણા દેશમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પણ બહાર આવ્યા છે, અને વન ઓફ ધેમ ઇઝ હિયર કે જેમણે નેશનલ સુધી રમ્યા છે અને હવે આગળ પણ ઘણું બધું કરવા માગે છે. તો આવા ઘણા બધા લોકોને તક મળે એટલા માટે તમે બહુ સરસ મેસેજ આપ્યો, અને અહીંયા તમે આવ્યા એના માટે થેન્ક યુ સો મચ. આવી જ કોઈ એવી સ્ત્રી કે જે કહેવાય ને કે સમાજમાં અને દેશનું પણ નામ કરવા માટે આગળ વધી રહી છે, એવી જ કોઈ વાવ મને આપણે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.